દીકરીનું છેડા સાથેનું ઋણાનું બંધન. પહેલો છેડો એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માના ગર્ભ સાથે જોડાયેલો નાયડો. બીજો છેડો એટલે સુગ નહીં પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ. ત્રીજો છેડો એટલે ડરથી બચવા દોડીને જેની પાછળ હું સંતાઈ જતી એ માનો પાલક. ચોથો છેડો એટલે સ્કૂલે જતા કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રીબીન. પાંચમો છેડો એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સૂત્રની કોર. છઠ્ઠો છેડો એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો નાળિયેર પર વીંટેલી નાડાછડી. સાતમો છેડો એટલે સપ્તપ્દીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર. આઠમો છેડો એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસિયું. નવમો છેડો એટલે મારી લાડકવાઈને પહેરાવેલું ઠિયું. દસમો છેડો એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા મારા દીકરાના રક્તને પહોંચાડતી નળી. અગિયારમો છેડો એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી ચાંદલા અને ચૂંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો. છેલ્લો અને મારો મનગમતો છેડો એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચૂંદડી. એટલે જ બેન દીકરીને કદી પણ પિયરમાંથી જાકારો ન આપશો. એ જન્મો જન્મ પિયરના ફક્ત ને ફક્ત પ્રેમ માટે જ જીવંત હોય છે. પિયરનો કાગડો પણ એને વહાલો લાગે છે. નાની મોટી સ્વાર્થની સડી કરનારને લીધે કદી પણ ગેરસમજ કરી બેન દીકરીને ગેરસમજની ચુંગાલમાં ફસાઈ ગુમરાહ થશો નહીં. શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દીકરીનો છેડો તો એના અસ્તિત્વથી લઈને અંત સુધી મા બાપ સાથે જ નહીં પરંતુ પિયરના નાનામાં નાના પડપિતરાઈ ભાઈ સહિત જોડાયેલો રહે છે.